સવારથી બપોર સુધી મંત્રોચ્ચાર સાથે મંદિરના પટાંગણમાં હવન યોજાયો. ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પાટોત્સવ નિમિત્તે ગોગાજીના મંદિર આગળ પટાંગણમાં સવારે 8 વાગ્યાથી જ યજ્ઞનો પ્રારંભ થયો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ થયા બાદ યજમાનોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા મંદિરેથી વાજતે ગાજતે ભક્તોએ કંકુની છેડો ઉડાડીને આનંદ ઉલ્લાસ સાથે કાઢી હતી અને સમગ્ર ગારુડી ગામમાં ફેરવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પાટોત્સવ નિમિત્તે યજ્ઞના મુખ્ય યજમાન અને સેવક ચેતન ભુવાજીની ઉપસ્થિતિ પ્રેરક બની રહી હતી. પાટોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાવિકોએ મહાપ્રસાદનો પણ લાભ લઈને ધન્યતા અનુભવી હતી. મારું નામ પંચાલ વિવેક છે, હું મોડાસાનો રહેવાસી છું. મોડાસા નજીક આવેલું એક ગારુડી ધામ, જ્યાં મને 5 વર્ષ પહેલાં એક મિત્રમંડળ દ્વારા બતાવવામાં આવેલું હતું, ત્યારે હું એક વખત આવ્યો ત્યારે અહીંયા ચેતન ભુવાજીનું નામ સાંભળી અને એમના આસ્થાના કેન્દ્રમાં જ્યારે ગોગાબાપાનું મહારાજનું મંદિર આવી અને છેલ્લા હું 5 વર્ષથી આવું છું. અહીંયા એક મિત્રમંડળનું આયોજન કરવામાં આવેલું છે. એ મિત્રમંડળ દ્વારા ઘણા સેવાકીય કાર્યો પૂરા કરવામાં આવે છે અને પોતે ભુવાજી પ્રિન્સિપલ રહી ચૂકેલા છે, પોતે શિક્ષિત વર્ગના છે અને એમને પોતે અંધશ્રદ્ધામાં નથી માનતા, પણ બીજાને પણ અંધશ્રદ્ધામાં ના માનો એવી પ્રેરણા કરતા હોય છે. અને આવું જ એક ગારુડી ધામ છે, જ્યાં અમે રોજ દર રવિવારે ભક્તો આવે છે, ભક્તો દ્વારા અહીંયા મંદિરે ખૂબ જ સેવા કાર્ય પૂર્ણ કરવામાં આવે છે. બોલો. આજરોજ મોડાસા તાલુકાના અમારા ગારુડી મુકામે અમારા સર્વે જ્ઞાતિના અને સર્વ ધર્મના લાડકવાયા ગોગા મહારાજના મંદિરે 6ઠી તિથિ મહોત્સવનું આયોજન કર્યું. હું પોતે આ મંદિરનો પૂજારી છું. તેમાં ઘણા બધા મહેમાનોને પણ અહીંયા આવકાર્યા, ઘણા બધા સાધુ સંતો અને ઘણા બધા ભક્તોનું ઘોડાપૂળ અહીંયા ઉમટ્યું. એ દરેકને પ્રસાદનું બહુ સુંદર આયોજન, સુંદર શોભાયાત્રાનું આયોજન અહીંયા રાખ્યું અને દર રવિવારે ગોગા મહારાજના મંદિરે હજારો લોકોની ભીડ હોય છે અને જાદેવના ગોગા મહારાજનું મંદિર એ આજકાલ લોકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અને આપ બધા આવી જ રીતે ધર્મપ્રેમી છો અને ધર્મપ્રેમી રહો એવી મારી દિલથી અભિલાષા છે. જય ગોગા મહારાજ.